नमस्कार विद्यार्थी मित्रों, श्री आदर्श प्राथमिक शाला पावर ऑनलाइन लेक्चर के अंदर सभी विद्यार्थी मित्रों का हार्दिक स्वागत है। आज धोरण 6 के अंदर विज्ञान विषय के अंदर आपने चुंबक साथ गम्मत पाठ की चर्चा करवानी है। એની અંદર આ પાઠની અંદર મુખ્યત્વે ચુંબક એટલે શું, ચુંબકના પ્રકારો કયા છે અને આપણા રોજિંદા વ્યવહારની અંદર ચુંબક કઈ રીતે કાર્ય કરે છે એના વિશે ચર્ચા કરવાની છે। તો સૌપ્રથમ પાઠ્યપુસ્તકની અંદર એક વાર્તા સ્વરૂપે આ પાઠની શરૂઆત થાય છે, જેમાં પહેલી અને બીજો એ એક શહેરની અંદર કામ કરતા હોય છે અથવા રમતા હોય છે। એ સમયે પાછળથી આવા ઘટકને મેગ્નેટાઇટ નામ આપવામાં આવ્યું, તે પરથી
પણ કહીએ છીએ. આ લોકોએ ઘણા બધા અવલોકનો કર્યા પછી નક્કી થયું કે પાછળથી લોકોએ આ જ લોખંડના ટુકડામાંથી ચુંબક બનાવવાની રીત શોધી કાઢી અને તેના આધારે વિવિધ પ્રકારના વિવિધ આકારના ચુંબકો શોધવામાં આવ્યા. જેમ કે ચુંબકના પ્રકારોની અંદર મુખ્યત્વે લંગરગટી આકારનું ગજરો ચુંબક, ઘોડાની નાળ આકારનું ચુંબક, સોયાકાર ચુંબક, નળાકાર ચુંબક, બોલ એન્ડેડ ચુંબક અને કંકણ આકાર ચુંબક. તો દરેક વિદ્યાર્થીને મારી નમ્ર વિનંતી કે અત્યારે ચુંબકની શોધની છે, મેં જે કંઈ તમને પીરસ્યું તે તમે શાંતિથી તૈયાર કરશો અને 2 મિનિટ માટે સ્ટોપ કરી અને આ જે લખાણ છે ચુંબકની શોધનું તે તમારી નોટબુકની અંદર ઉતારશો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચુંબકના પ્રકારો વિશે ચર્ચા કર્યા પછી હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈશું કે ચુંબકની અસર શું થાય છે, ચુંબક લોખંડને આકર્ષે છે કે નહીં તે સાબિત કરવા માટે અહીંયા એક પ્રયોગ આપેલો છે. ચુંબકની અસર, તો એ ચુંબકની અસર લોખંડ ઉપર થાય છે કે નહીં તે સાબિત કરવું. તેના માટે આપણે સાધન સામગ્રીની અંદર એક પ્લાસ્ટિકનો પ્લગ કપ જોઈશે, એક આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્ટેન્ડ જોઈશે, એક દોરી જોઈશે અને એક લોખંડની ક્લિપ જોઈશે. સૌપ્રથમ અને એક ચુંબક જોઈશે. સૌપ્રથમ એક પ્લાસ્ટિકના કપની અંદર એક ચુંબક લો અને એ ચુંબકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્ટેન્ડ પર મૂકો. ત્યારબાદ તે કપની અંદર એક લોખંડનો ચુંબક લીધેલો છે તે કપની ઉપર એક પેપર ક્લિપ અથવા તો કે ભાઈ એક કાગળ ઢાંકી દો. ત્યારબાદ એક દોરીની મદદથી પેપર ક્લિપને બાંધી દો. હવે એ દોરીની લંબાઈ એ કે પેપર જે કપ છે એનાથી થોડી ઓછી લેવાની છે અને એ જે દોરી છે એને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્ટેન્ડ સાથે બાંધી દો. ત્યાર પછી જે ક્લેમ્પ છે એ ક્લેમ્પને ધીમે ધીમે કપને સ્ટેન્ડની અંદર નીચે લાવવાનો પ્રયત્ન કરો. જેવું પેપર ક્લિપ જે છે એની અંદર જે લોખંડની ક્લિપ છે એ આ કપ તરફ આકર્ષાય એટલે ક્લેમ્પને સ્ટોપ બંધ કરી દો અને ત્યારબાદ શું થાય છે તેનું અવલોકન કરો. તો તમે જોશો તો જે પેપર ક્લિપ જે લોખંડની બનેલી છે એ કોઈ પણ આધાર વગર પેપર ક્લિપ છે એ જે ગ્લાસ છે કે જેની અંદર ચુંબક રહેલો છે એ ચુંબકની અસરને કારણે પોતાની તરફ કે પેપર ક્લિપને આકર્ષે છે અને જેમ હવાની અંદર પતંગ દોરીની મદદથી લટકતો હોય એ જ રીતે કોઈ પણ આધાર વગર પેપર ક્લિપ જે છે એ ઊંચી થઈ અને ગ્લાસ તરફ આકર્ષાવાના કારણે લટકતી હોય તેવું તમને જોવા મળે છે. તો આના ઉપરથી આપણે અવલોકન કરી શકીએ કે ચોક્કસપણે ચુંબક જે છે એ લોખંડની બનેલી વસ્તુઓને આકર્ષે છે અને તેમ આપણે સાબિત કરી શકીએ છીએ. જો ફરી એકવાર પ્રયોગ તો કે ભાઈ જો હેતુ પૂછે તો કે લોખંડની બનેલી વસ્તુ ઉપર ચુંબકની અસર દર્શાવે તો સૌપ્રથમ તેના માટે પદ્ધતિ લખવાની થાય તો કે સૌપ્રથમ એક પેપર કપ લો, તેને ક્લેમ્પની મદદથી સ્ટેન્ડ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ભરાવો, કપની અંદર ચુંબક મૂકી કપ પર કાગળ ઢાંકો, લોખંડની ક્લિપ લો અને તેને પાતળી દોરીના એક છેડે બાંધો, ત્યારબાદ દોરીના બીજા છેડાને સ્ટેન્ડના નીચેના પાયા સાથે બાંધો. હવે ક્લિપને પેપર કપના નીચેના ભાગની નજીક લઈ જાઓ, શું થાય છે તેનું અવલોકન કરો. તો અવલોકનની અંદર તમને જે પરિણામ મળશે તે આ મુજબ મળશે કે ભાઈ ક્લિપ દોરી સાથે કાંઈ પણ આધાર વિના હવામાં અધર લટકતી રહે છે અને તેના ઉપરથી આપણે નક્કી કરી શકીએ, નિર્ણય લઈ શકીએ કે ચુંબક એ લોખંડની બનેલી વસ્તુઓને આકર્ષે છે. તો આ પ્રવૃત્તિ ઉપરથી આપણે ચોક્કસપણે કહી શકીએ કે ચુંબક જે છે એ લોખંડની બનેલી વસ્તુઓ જે છે તેને આકર્ષે છે તેમ આપણે સાબિત કરી શકીએ. તો દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી કે આ જે પ્રયોગ છે એ સ્ટોપ કર, 2 મિનિટ સ્ટોપ કરી અને પોતાના ચોપડાની